गुड मॉर्निंग बाळको, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? આજનો આપણો વિષય છે ગણિત ગમત, ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી, તેનો પાર્ટ 2 કેટલીક મોટી સંખ્યાઓ. ધોરણ 4 માં ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે આપણે સાંભળ્યું છે, જે 100,000 બરાબર છે તમે જાણ્યું હશે, જે આપણા દેશના ઈંટના લગભગ 1,00,000 ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? 1,000 ને સંખ્યામાં લખો, હવે 100,000 લખો. સંખ્યા 1,00,000માં કેટલા શૂન્ય આવે છે? આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2,00,000 વાહનો હોય અને તેમાંથી અડધા જો ટ્રેક્ટર હોય, ટ્રક હોય, તો ટ્રકની સંખ્યા કેટલી હશે? તો 2,00,000ને આપણે અડધા કરીએ એટલે 1,00,000 હોઈ શકે. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? તો 2,00,000 ભાગ્યા 4 એટલે કે 50,000 થાય. કદાચ આપણને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100,00,000 લોકો હોઈ શકે, જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીની વહન દ્વારા એને માર્કેટ સુધી પહોંચાડે છે. કેરીને લગતા નાના મોટા ઉદ્યોગો પણ કાર્યરત છે. મોટી સંખ્યા 100,00,000ને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? અને આ સંખ્યામાં કેટલા શૂન્ય આવે છે તે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે છે ફળ બજાર. તમે ક્યારેય માર્કેટ યાર્ડમાં ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો તો તમને ખબર જ હશે કે જે ઘોંઘાટવાળા સ્થળો હોય છે તે શાક માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. બધા લોકો છે ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટ વેચવા માટે વ્યસ્ત હોય છે, અને જે લોકો ફ્રૂટ વેચતા હોય છે તે પોતાના ફ્રૂટના વખાણ જોશથી કરતા હોય છે, બૂમો પાડી પાડીને અને ગ્રાહકોને બોલાવતા હોય છે. સૌજીભાઈ અહીં આવો, અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ. મહિપતભાઈ આટલી સસ્તી ક્યારેય નહીં, આફૂસ કેરી 60 રૂપિયા કિલો. મધુબેન છે પોતાની ગુણવત્તાની કેરી છે 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે. તો જુઓ, તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોગ્રામના બોક્સમાં શાક પડેલી થોડી કાચી કેરી ઘરે પકાવવા માટે ગીરની સુગંધ કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે કે આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1,200 રૂપિયા લઈશ. હવે ત્યાર પછી આપણે જોઈએ મહાવરો. જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા કિલોગ્રામના ભાવમાં વેચશે? તો 8 કિલોગ્રામનું કેસર કેરીનો ભાવ છે 1,200 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો થાય? તો 1,200 ના છેદમાં 8 બરાબર 150. ત્યાર પછી એનો ભાગાકાર કરીશું. જયદીપસિંહ પોતાના કેસર કેરીના રૂપિયા 150નો ભાવે 1 કિલોગ્રામ વહેંચશે. ત્યાર પછી મધુબેને આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? તો જવાબ જોઈએ, 1 કિલોગ્રામ હાફૂસ કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, તો 10 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ કેટલો થાય? તો 150 × 10 કરીશું તો મળશે 1,500 રૂપિયા. મધુબેને 10 કિલોગ્રામ હાફૂસ કેરીને રૂપિયા 1,500 મળ્યા હશે. ત્યાર પછી મહિપતભાઈ છે 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? જોઈએ, હાફૂસ કેરી 1 કિલોગ્રામનો ભાવ 60 રૂપિયા છે અને
6 કિલોગ્રામનો ભાવ શું થાય? તો 6 × 60 = 360 રૂપિયા. તો મહિપતભાઈને છે 360 રૂપિયા એ કમાયા હશે. હવે જોઈએ સૌજીભાઈ. સૌજીભાઈએ તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ વેચે છે અને 40 રૂપિયામાં વેચાતી કેરી 1 કિલોગ્રામ. તો 360 રૂપિયામાં વેચાતી કેરીનો ભાવ બરાબર કેટલા? તો 360ના છેદમાં આપણે 40 લખીશું તો થશે 9 × 4 = 36 બરાબર 9 કિલોગ્રામ. 1 કિલોગ્રામ કેરી વેચતા સૌજીભાઈને 360 રૂપિયા મળશે. ત્યાર પછી રાજ પાસે 100 રૂપિયા છે. તેણે 1/4 ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી છે. બાકીના 3/4 ભાગમાં રૂપિયાની કેસર કેરી ખરીદી છે. અ છે તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? તો જોઈએ, રાજ પાસે 100 રૂપિયા હતા, તેનો 1/4 ભાગ એટલે ભાગાકાર કરીએ તો 4/100, 4 × 2 = 8, 10 માંથી એટલે 2 વધશે, 0 આપણે અહીંયા નીચે લેશું, 4×25 એટલે 100નો 1/4 ભાગ એટલે 25 રૂપિયા થાય. 500 રૂપિયામાં આવતી લંગડો કેરી 1 કિલોગ્રામ, 25 રૂપિયામાં આવતી લંગડો કેરી 500 ગ્રામ એટલે લંગડો કેરી છે 500 ગ્રામ ખરીદશે. ત્યાર પછી બ જોઈએ, તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? રાજ પાસે 100 રૂપિયા છે, તેનો 3/4 ભાગ એટલે કે 100 − 25 = 75 રૂપિયા હશે. કેસર કેરી 150 રૂપિયામાં 1 કિલોગ્રામ મળે છે, તો 150 રૂપિયાના 1/2 એટલે 75 રૂપિયા થાય. રાજને 75 રૂપિયામાં 500 ગ્રામ કેસર કેરી મળશે. ત્યાર પછી જોઈએ કેરી ઉત્પાદકોની આમ્ર બેંક. મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે. મધુબેને તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓને ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય છે એ ₹25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? તો જોઈએ, વ્યક્તિઓ 20 × 25 = 500 દર મહિને એકઠા કરે છે. તો દર વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? તો એ થશે 500 × 12 એટલે કે 6000 રૂપિયા, અને દર વર્ષ 10 વર્ષે એ થશે 60000 રૂપિયા. હવે ત્યાર પછી મહાવરો જોઈએ. રેખાએ 1 લારી ખરીદવા માટે ₹4000ની લોન લીધી છે. હતી તેમણે 1 વર્ષ સુધી દર મહિને ₹345 પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેણે હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહે છે? દર મહિને બેંકને પાછા ચૂકવેલા ₹345, તો 12 મહિને બેંકને પાછા ચૂકવેલા રૂપિયા બરાબર કેટલા થાય? ₹345 × 12 એટલે આવશે 4140 રૂપિયા છે એ બેંકને પાછા આપવાના રહેશે. મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા ₹21000ની લોન લીધી છે. તેણે 1 વર્ષમાં કુલ ₹23520 પાછા ચૂકવ્યા. તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 12 મહિને ચૂકવેલ રકમ ₹23520 છે, તો 1 મહિનાના કેટલા થાય? તો અહીં આપણે ભાગાકાર કરીશું આ રીતે, 23520 / 12 કરીએ તો 12 × 12 આવશે,
ત્રણમાંથી બે બાદ કરીએ તો એક આવે, બેમાંથી એક બાદ કરીએ તો એક આવશે, અને પાંચ છે આપણે નીચે ઉતારીશું. ત્યાર પછી જોઈએ બાર નવા 108, તો અહીંયા 108 છે. હવે પાંચમાંથી આઠ બાદ ન થાય, ઉપરથી 10 કો લેશું એટલે 15માંથી 8ને બાદ કરશું તો આવશે 2. ત્યાર પછી અહીંયા 1 ઘટે એટલે 0નો 0, અને 1માંથી 1 જાય તો 0. ઉપરથી આપણે 2 નીચે ઉતારીશું. 12 છીકે 72, તો અહીંયા આવશે 72. 72માંથી 72 બાદ થશે તો આવશે 0 0, અને અહીંયા જે 0 છે તેને ઉપર લઈ લેશું તો થશે તેમણે દર મહિને 1960 રૂપિયા ચૂકવ્યા હશે. અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ છે એ પણ વેપાર કરે છે. હાલમાં પરિસ્થિતિ છે બદલાઈ રહી છે, મહિલાઓ છે સ્વાવલંબી બની ગઈ છે અને કુટુંબની આર્થિક વિકાસમાં ભાગીદાર પણ બને છે. રોજગારલક્ષી અને વ્યવસાયલક્ષી અને ગૃહલક્ષ્મી લક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આવે છે. કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરી શકીએ? હવે બહેનો વિચારે છે કે આપણે પણ એક કેરીનો રસ તૈયાર કરવા માટેનો ઉદ્યોગ કરવો જોઈએ. મહિલા આમ્ર બેંકમાં જોડાયેલી કેટલીક મહિલાઓ છે એ મેંગોનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગે છે. તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી છે. ગત વર્ષ દરમિયાન તેઓ 47,074 રૂપિયા બચાવેલા હતા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાનું રોકાણ પણ જરૂર પડે છે તેની ગણતરી કરી. આ કામ શરૂ કરતા પહેલાં જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવે છે. આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડે તો જોઈએ આપણે કોષ્ટકમાં કેટલી વસ્તુઓ લેવાની છે અને તેની સંખ્યા. તો પહેલું આવે છે મિક્સર ગ્રાઇન્ડર, તેનો ભાવ છે 3,000 રૂપિયા અને એક જરૂર પડશે. કેરીનો રસ સાચવવા માટે અને વેચાણ માટે ફેરણી માટેના થર્મોકોલ અને ફ્રીજ બોક્સ, તો એ છે 2,000, એ 20 જોશે. પછી મોટા તપેલા છે એ 300 જોશે. પછી ટ્રે અને છરી છે, ડોલ છે, આ બધી વસ્તુઓ છે તેની સંખ્યા પણ દર્શાવેલી છે. ઉદ્યોગ શરૂ કરવા માટે કુલ ખર્ચ છે એ 54,500 થશે. જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. તેમણે એક મહિનામાં 600 કિલો કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો એક મહિનામાં મેંગો પલ્પ તૈયાર થશે. તો 6,000 × 1/3 = 3×2 એટલે કે 2,000 કિલોગ્રામ રસ છે એ નીકળશે. મધુબેન પહેલાં 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરીએ છીએ. કેરીની ખરીદી કરવા માટેની રકમ છે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને કેરીનો રસ વેચવા માટેની રકમ છે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને 2 કિલોગ્રામ છે મેંગો રસ મળે છે. 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ 6×15 = 90 થાય. 2 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરવા વેચતા મળતી રકમ છે 70 રૂપિયા છે, તો 2×70 = 140 રૂપિયા. અને જો 6 કિલોગ્રામ કેરીના રસમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણે મળતી રકમ 140 - 90 = 50 રૂપિયા થાય. પરંતુ જો આપણે 600 કિલોગ્રામ કેરી લઈ અને મેંગો પલ્પ તૈયાર કરીએ તો આપણે એક મહિનામાં મળતી રકમ 50×1,000 = 50,000 છે એ થાય. એક મહિનામાં મેંગો પલ્પ તૈયાર થશે એટલે કે 2,000 કિલો પલ્પ તૈયાર થશે. પરંતુ જો આપણે 600 કિલોગ્રામ કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ
तो જોઈએ આપણે કે 600 × 15 બરાબર 90,000 રૂપિયાની ખરીદી થાય છે અને મંગો પલ્પ વેચતા આપણને 2000 × 70 તો 1,40,000 રૂપિયા મળે. કુલ મળતા રૂપિયા છે 1,40,000 માઇનસ છે 90,000 એટલે કે 50,000 આપણને મળે. બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે અને સારો નફો પણ થઈ શકે તેમ છે. તો જોઈએ કરિતા, મેં પણ બીજી ગણતરી કરીને કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે છે, તેનો ભાવ છે 2 રૂપિયા પ્રતિ કિલો. તો માસિક ખર્ચ કેટલો થાય? તો બરફના 1500 × 2 એટલે 15 × 2 = 30 એટલે 3,000 રૂપિયા. પેકિંગનો ખર્ચ અને રિક્ષા ભાડું છે પણ 3,000 રૂપિયા થાય છે. તેથી કેરી ખરીદવાનો અને મેંગો પલ્પ તૈયાર કરવાનો માસિક ખર્ચ છે 96,000 રૂપિયા થાય. આપણી આ ગણતરીથી ખબર પડે કે દર મહિને આપણે બેંક 44,000 રૂપિયા કમાશે. બાળમિત્રો, તો તમે પણ કેરીને લગતા ઘણા બધા સુંદર ગીતો અને શબ્દો, ગીતના શબ્દો તથા રાગ પણ મેળવી શકો છો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 છે એ પૂરું થાય છે. ફરી મળીશું. બાય બાય. થેન્ક યુ.